मार्कशीट नु मोटू कौभांड द्वारकाना सलायामा झड़पायू 66 मार्कशीट पण पकड़ाई। द्वारका जिल्लाना सलायामां डुप्लिकेट मार्कशीटनुं मोटू कौभांड झड़पायुं। वहाणना नाविक तरीकेनी नौकरी मेळवा माटे जरूरी STCW मेळवा धोरण 10 नकली मार्कशीट बनावामां आवी हती, जेनी बातमी मळता द्वारका SOGE सलायाना अजीम अकबर कुंगड़ा पासे 66 जेटली मार्कशीट सीट झड़पी हती। SOGE तमाम मार्कशीटनी खराई करवा गांधीनगर गुजरात सेकेंडरी एंड हायर सेकेंडरी एज्युकेशन बोर्डना असिस्टंट सेक्रेटरीने मोकली हती અને તે તમામ માર્કશીટ બનાવટી હોવાનું સામે આવતા ડુપ્લિકેટ માર્કશીટના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો। ત્યારબાદ SOGE કમ્પ્યુટર અને કલર પ્રિન્ટર સાથે આરોપીને ઝડપી પાડ્યો। તેમજ આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ MP સિંઘે, જે રવાના ઇન્સ્ટિટ્યૂટ મુંબઈના સંચાલક છે, તેઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। એરપોર્ટ જેવી જ સુવિધાના દાવા વચ્ચે અમદાવાદના બસપોર્ટના કેટલાક એકમો ખસ્તા હાલતમાં જોવા મળ્યા, અહેવાલ બાદ તંત્ર દોડતું થયું। અમદાવાદ ગીતા મંદિર બસપોર્ટના વેઇટિંગ રૂમના હાલ બેહાલ જોવા મળ્યા। એક સમયે એવો દાવો હતો કે એરપોર્ટ જેવી સુવિધા બસપોર્ટ પર આપવામાં આવી છે, પરંતુ જે દ્રશ્યોમાં સામે આવ્યા એ તમામ દાવાની પોકળ સાબિત કરી રહ્યા છે। ડિલક્સ વેઇટિંગ રૂમના દ્રશ્યો જુઓ, પ્રવાસીઓ 2 મિનિટ પણ અહીં ઊભા ન રહી શકે એવી હાલત છે। છતમાં પોપડા પડવાના વાંકે લટકતા દેખાઈ રહ્યા છે। આટલું જ નહીં, છતમાંથી પાણી ટપકી રહ્યું છે। કહેવા માટે આ ડિલક્સ વેઇટિંગ રૂમ છે, પરંતુ અહીં AC સુવિધા જ નથી। ન્યૂઝ 18 ગુજરાતીએ બસપોર્ટના વેઇટિંગ રૂમ અંગે અહેવાલ દર્શાવ્યા બાદ તંત્રના અધિકારીઓ દોડતા થયા। બિસ્માર વેઇટિંગ રૂમમાં કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી। બિસ્માર છતના રિપેરિંગનું કામ પણ તાત્કાલિક શરૂ કરાયું। મુસાફરોને બેસવા બાકડાની સફાઈ કરવામાં આવી। બસપોર્ટના વેઇટિંગ રૂમની વાસ્તવિકતા બતાવ્યા બાદ તંત્રને ભાન આવ્યું। જીરામાં આગ જરતી તેજીથી ખેડૂતો ખુશખુશાલ, હજુ પણ વધી શકે છે ભાવ। છેલ્લા કેટલાક મહિનાઓથી જીરું પકવતા ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા છે। જીરાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા ધરતીપુત્રો ખુશખુશાલ। એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટયાર્ડમાં જીરામાં તેજીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાનો ઐતિહાસિક ભાવ 9,005 રૂપિયા પડ્યો। ગત વર્ષે જે જીરાનો ભાવ મણ દીઠ 4,000 થી 5,000 રૂપિયા બોલાઈ રહ્યો હતો, તે જીરાનો ભાવ આ વખતે 9,000 મળતા ખેડૂત અને વેપારીઓમાં ખુશી જોવા મળી હતી। આ વર્ષે એક તરફ કમોસમી વરસાદ થતાં ઓછું ઉત્પાદન થયું, ત્યાં બીજી તરફ એક્સપોની ડિમાન્ડ મોટા પ્રમાણમાં વધી હોવાથી જીરાના ભાવમાં તેજી જોવા મળી રહી છે। હાલમાં ઊંઝામાંથી ચાઇના સહિત અનેક દેશોમાં જીરું એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે। હાલમાં જીરાનો રેગ્યુલર ભાવ 8,000 થી 8,500 સુધી બોલાઈ રહ્યો છે, જ્યારે હાલમાં રોજની 10,000 થી 12,000ની બોરી જીરાની આવક યાર્ડમાં નોંધાઈ રહી છે। ઘાસચારાની શોધમાં કચ્છના પશુપાલકો ઢોર લઈને આવી ચડ્યા। સૌરાષ્ટ્રમાં ચોમાસું શરૂ થયું ત્યાં સુધી નાક્ષધામાં એક કહેવત છે, શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, અને કચડો બારે માસ। પરંતુ કચ્છના માલધારીઓ માટે કચડો બારે માસ નથી હોતો, કેમ કે ઉનાળા દરમિયાન તેઓના માલ ઢોરને લઈને અન્ય સ્થળોએ પડાવ નાખવા પડે છે। છેલ્લા કેટલાય સમયથી અડધો શિયાળો પૂર્ણ થતાં જ કચ્છના માલધારીઓ પોતાના ઢોર ઢાકરને લઈ સૌરાષ્ટ્ર તરફ ચાલી નીકળે છે, તેમજ ચોમાસું શરૂ થયા બાદ પોતાના વતન પરત ફરે છે। આ વખતે રાજકોટ જિલ્લાના જુદા જુદા ગામ ખાતે 600થી વધુ ઢોર ઢાકર સાથે કચ્છના માલધારીઓએ પડાવ નાખ્યો છે। માલધારીઓનું કહેવું છે કે અડધો શિયાળો જતાં તેઓ ઘાસચારાની શોધમાં પોતાના ઢોરને લઈ રાજકોટ તરફ આવવા નીકળે છે। અત્યારે અંદાજિત 1.5 થી 2 મહિનાની મુસાફરી બાદ તેઓ રાજકોટના ન્યારા, રતનપર સહિતના ગામ ખાતે પડાવ નાખ્યો છે, તો બીજી તરફ માલધારીઓએ ઘાસચારા માટે તેમજ ખોળ માટે દાતાઓ તેમજ તંત્રને અપીલ પણ કરી છે। માલધારીઓના જણાવ્યા પ્રમાણે એક ગાય પાછળ રોજના ખર્ચની સરખામણીએ દૂધની આવક ઓછી મળે છે, જેથી માલધારીઓ ઉનાળા દરમિયાન અન્ય સ્થાનોએ ઢોરને લઈને પડાવ નાખે છે। જૂનાગઢમાં GCBમાં બેસીને વરરાજા પરણવા પહોંચ્યા, વરઘોડો જોવા આખું ગામ ઉમટ્યું। સામાન્ય રીતે ઘોડા પર કે બગીચામાં વરરાજાનો વરઘોડો નીકળતો હોય છે, પરંતુ જૂનાગઢના ઇટાળી ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં અનોખું આકર્ષણ જોવા મળ્યું। આ લગ્નમાં વરરાજા GCBમાં બેસીને પરણવા આવ્યા। વરરાજાનો આ અનોખો વરઘોડો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। GCBને કોઈ બગીની માફક શણગારવામાં આવ્યું હતું, વિવિધ લાઇટોથી GCB ચમકી રહ્યું હતું। GCBમાં વરઘોડો નીકળતા આખું ગામ જોવા માટે આવ્યું હતું। વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે વરરાજા GCB પર સવાર છે અને આસપાસ લોકો લગ્નના ઉત્સાહમાં છે। GCBને દુલ્હનની જેમ શણગારાયું છે। વરરાજા પણ વટમાં છે કે GCBમાં બેસીને વરઘોડો કાઢ્યો। યુરોપિયન દેશોએ રશિયાના રફ હીરા પર પ્રતિબંધ મૂકતા સુરતના હીરા ઉદ્યોગ પર મોટી મુશ્કેલી આવી પડી। હીરા ઉદ્યોગ પર આવી પડ્યું નવું સંકટ।
બેલ્જિયમમાં રશિયન હીરા પર પ્રતિબંધ મુકાયો, જેથી સુરતમાં હીરા ઉદ્યોગને પડી શકે છે મોટી અસર. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે એક વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે, પરંતુ તેની અસર ધીરે ધીરે દેખાઈ રહી છે. અમેરિકાના દબાણને કારણે બેલ્જિયમ સરકાર દ્વારા હવે રશિયન હીરા પર પ્રતિબંધ મુકાયો છે, જેથી સમગ્ર વિશ્વનું ડાયમંડ ટ્રેડિંગનું હબ ગણાતા બેલ્જિયમ એન્ટવર્પ ખાતે જ રશિયાના હીરા પ્રવેશ નહીં કરે તેની અસર સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગકારોને થશે. અમેરિકા સહિત અનેક પશ્ચિમ દેશો દ્વારા અચાનક કરવામાં આવેલા પ્રતિબંધથી હીરા ઉદ્યોગને મોટું નુકસાન થઈ શકે છે. જો કે આ નિર્ણય તાત્કાલિક અમલમાં નહીં આવે, પરંતુ હાલ હીરાના વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. વિશ્વમાં 90% હીરા ભારતમાં પોલિશિંગ અને કટ કરવામાં આવે છે. રફ હીરાને પોલિશિંગ માટે ગુજરાતમાં મોકલવામાં આવે છે. બેલ્જિયમ સરકારે કરેલા નિર્ણયની જાણ સુરત અને મુંબઈના વેપારી મંડળને કરવામાં આવી છે. અચાનક કરેલા પ્રતિબંધથી સુરત અને મુંબઈના રત્ન કલાકારોની આજીવિકા જોખમમાં મુકાઈ શકે છે.